ઓલી પાછા આપણે પાર્ટ 2 બરાબર પાર્ટ 1 ની અંદર આપણે વખારની પ્રસ્તાવના, વખારનો અર્થ, વખારના પ્રકારોની આકૃતિ અને તે કરીને માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારનો અભ્યાસ કર્યો. તો ફરી વાર પ્રસ્તાવના અર્થ અને એની ચર્ચા કરીએ તો ભાઈ ઉત્પાદન થયેલા માલનું વેચાણ કે વપરાશ ફરજ થતો નથી. એટલે ફરજિયાતપણે તેનું શું કરવું પડે છે? તો કે એનો સંગ્રહ કરવો. બીજું તો કે ખાસ નાશવંત જે વસ્તુઓ છે, બરાબર, નાશવંત જે વસ્તુઓ છે એનો ખાસ કરીને શું કરવો પડે છે? સંગ્રહ કરવો પડે છે, બરાબર, કે જેથી કરીને એનું નુકસાન થાય નહીં. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની માંગ છે એ મોસમ અનુસાર, ઋતુ અનુસાર હોય, બારે માસે ઉત્પાદન થતું હોય, તો એ સમયગાળા દરમિયાન પણ તમારે ફરજિયાત પણ એનું શું કરવું પડે છે? તો કે તમારે એનો સંગ્રહ કરવો પડે છે. જ્યારે એની માંગ થાય ત્યારે જરૂરિયાત પ્રમાણે તમને વસ્તુ કે સેવા મળી રહે એ રીતે તમારે એનો સંગ્રહ કરવો. ત્યારબાદ છે વખારનો અર્થ. તો વખારના અર્થની અંદર તમે એવું કીધું છે કે વખાર એ એવી સેવા છે કે જેના દ્વારા પેદાશને એવી રીતે એનો સંગ્રહ કરવામાં આવે છે કે પેદાશના મૂળ સ્વરૂપ, પેદાશ મૂળ સ્વરૂપમાં અકબંધ રહે, તેમજ તેમના ગુણધર્મ છે કે જળવાઈ રહે અથવા ઓછામાં ઓછો ફેરફાર થાય. આને શું કહેવાય? કે વખાર કહેવાય. કે જેની અંદર આપણે માલનો શું કરી શકીએ છીએ? કે વસ્તુ કે સેવાનો, પેદાશનો સંગ્રહ કરી શકીએ છીએ. અકબંધ સ્વરૂપ અને કે કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. બીજું વખારના ત્રણ પ્રકારો છે. માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. તો માલિકીની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર છે, એક ખાનગી વખાર અને એક જાહેર વખાર. ત્યારબાદ જકાતની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર છે, એક જકાત ભરેલ માલની વખાર અને જકાત ન ભરેલ માલની. અને ત્રીજું છે ઉપયોગની દ્રષ્ટિએ. ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકાર એ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. એમાંથી આપણે એ માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકાર નો અભ્યાસ કર્યો કે ખાનગી વખાર અને જાહેર વખાર. ખાનગી વખાર એટલે શું? તો કે વેપારી કે ઉત્પાદક પોતાના માલનો સંગ્રહ કરવા માટે પોતાની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખારમાં રાખે, તેને શું કહેવાય? ખાનગી વખાર, બરાબર. બીજું જાહેર વખાર. તો કે જાહેર વખાર એટલે શું? જે વખારનો ઉપયોગ પોતાના કે ધંધાના હેતુ માટે નહીં પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે થતો હોય તો તેને જાહેર વખાર કહેવાય. ત્યારબાદ જાહેર વખારની માલિકી છે એ અંગત વ્યક્તિ કા તો કોઈ સંસ્થાની હોય છે. ત્યારબાદ ધંધાદારી કે અન્ય લોકો આ વખારની સેવાનો શું કરે છે? લાભ લેતા હોય છે. પણ હું મારા માલનો કે પેદાશનો ન્યાય ક્યારે સંગ્રહ કરીશ નહીં, કારણ કે એનો મેઇન હેતુ શું છે? તો કે જાહેર જનતા માટે જાહેર વખાર છે. મારી ખાનગી બાબતની અંદર ક્યારેય ઇન્વોલ્વ થશે નહીં. ત્યારબાદ તેમજ જે વ્યક્તિ આ સેવાનો લાભ લે છે, બરાબર, એ એનું ભાડું અને અન્ય ખર્ચ પણ શું કરે છે? ચૂકવે છે. ખાસ કરીને આવી વખારો છે એ રેલવે સ્ટેશન, બંદરો અને હવાઈ મથકોની નજીક જોવા મળે છે કે જ્યાં મોટા પ્રમાણમાં માલની આયાત અને નિકાસ થતી હોય, એક સ્થળેથી બીજા સ્થળે માલની હેરફેર થતી હોય એવા વિસ્તારોની અંદર આવા પ્રકારની વખારો જોવા મળે છે. તો મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી આપણે જોયું બાકીના બે પ્રકારો છે એ પાર્ટ 2 ની અંદર જોઈ. તો પાર્ટ 2 વખારના પ્રકારો સમજાવો એની અંદર બી અને બીજો પ્રકાર જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર. હવે જકાત કઈ? જકાત
પ્રકારના દેશ કે એક સ્થળેથી બીજા સ્થળે એક દેશમાંથી બીજા દેશમાં માલની આયાત કરતી હોય અથવા માલની નિકાસ કરતી હોય તો એ સમયગાળા દરમિયાન તમારે સરકારની મંજૂરી લેવી પડે છે, પરમિટ કઢાવવી પડે છે અને સરકારને તમારે ટેક્સ પણ ચૂકવવો પડે છે. જો એમાં કોઈ વસ્તુ કે સેવા વેચાણ કરતો નથી કે ભાઈ હું વસ્તુનું ઉત્પાદન કર્યું અને અમેરિકાની અંદર એની વસ્તુનું વેચાણ થાય, પછી જાપાનની કંપની છે ભારત દેશની અંદર વેચાણ કરે છે, એમનો વેચાણ ન થાય તો એને પહેલા એનો લાયસન્સ લેવું પડે. બરાબર, જ્યારે માલ મોકલાય ત્યારે એની જકાત ભરવી પડે છે, એનો ટેક્સ ભરવો પડે છે, એની પરમિટ કઢાવવી પડે છે. એમનો કોઈ વસ્તુ કે સેવાનું વેચાણ થતું નથી. એટલા માટે જ આપણે શું કરવું પડે છે કે અમુક સમય માટે એનો સંગ્રહ કરી રાખવો પડે છે જ્યાં સુધી આપણે પરમિટ ન મળે ત્યાં સુધી. તો એવો જ કહે કે વખાણનો પ્રકાર છે જકાત ભરેલ માલની વખાણ. હવે જકાત ભરેલ માલની વખાણ એટલે કે તમને એમ થાય કે સાહેબ આમાં જકાત તો ભરી દીધી છે, ટેક્સ તો ભરી દીધો છે, પણ જે જગ્યાએ આપણો માલ પહોંચી ગયો છે ત્યાંથી આપણા ધંધા સુધી લઈ જવા માટે કોઈ વાહનની વ્યવસ્થા નથી. માલ આપણો પહોંચી ગયો છે, આપણે ટેક્સ ભરી દીધો છે, ટેક્સ એને ચૂકવી દીધો છે, પૈસા એને આપી દીધા છે, પણ જે સમયે ન્યા વસ્તુ આવી એ સમયે ત્યાંથી આપણા ધંધા સુધી કે આપણા ઘર સુધી કે આપણા કારખાના સુધી કે આપણી કંપની સુધી આપણે એ વસ્તુ લઈ જવા માટે વાહન વ્યવહારની વ્યવસ્થા નથી, તો એ સમયગાળા દરમિયાન તેને ત્યાં સાચવીને રાખવા માટેની જે વખાર છે એને જકાત ભરેલા માલની વખાર તરીકે શું કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે. ખાસ કરીને આવી વખારો છે કે બંદર અને સરહદી વિસ્તાર કે જ્યાં આયાત અને નિકાસ થતી હોય એવા વિસ્તારોની અંદર આ પ્રકારની વખારો જોવા મળે છે તેને જકાત ભરેલ વખાર અથવા બરાબર એને ઓળખવામાં આવે છે. તો જોઈએ આપણે અહીંયા જુઓ, આયાત કરેલ માલ ઉપર જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્થાને લઈ જવા માટે, નિર્ધારિત સ્થાને લઈ જવા માટે એટલે તો કે તમારા ધંધા સુધી લઈ જવા માટે, તમારી દુકાન સુધી લઈ જવા માટે, તમારા કારખાને સુધી લઈ જવા માટે, તમારી ફેક્ટરી સુધી લઈ જવા માટે વાહન વ્યવહાર તાત્કાલિક વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યારે બંદર હવાઈ મથકો કે સરહદી વિસ્તારમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે આયાત અને નિકાસ થતી હોય એ જગ્યાએ
જ ઉપયોગી બને છે. પુનર્વિકાસ એટલે શું? કે હું ભારત દેશની અંદર કોઈ પણ વસ્તુ છે એ મંગાવી લઉં, પછી જ્યાં એની માંગ છે ત્યાં મારે જો એ માલ મોકલવો છે, અલગ અલગ ડિવાઇસની અંદર, અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ વસ્તુઓ મારે મોકલવી છે, તો પેલા મારે વસ્તુ શું કરી લેવાની? મંગાવી લેવાની. મંગાવી લીધા પછી એને ત્યાં રાખી દેવો, એનો સંગ્રહ કરવો, ફરી પાછો એનું પેકિંગ ખોલી. હવે 100 વસ્તુનું આપણું પેકિંગ આવ્યું છે, બરાબર? જે તે દેશમાંથી 100 વસ્તુ આવી છે. હવે અલગ અલગ જગ્યાએ મારે, કોઈ જગ્યાએ 30, કોઈ જગ્યાએ 40, કોઈ જગ્યાએ 30, કોઈ જગ્યાએ 10, આવી રીતે મારે વસ્તુ મોકલ હોય. પેકિંગ ખોલી, બરાબર, ફરી પાછું 30, 40, 30, 10, 20 વસ્તુઓ જે છે એનું ફરી પાછું પુનઃ પેકિંગ કરી અને ફરી પાછી એને જ્યાં મોકલવાની છે ત્યાં એને શું કરવામાં આવે છે? મોકલી દેવામાં આવે છે. બીજું, માલના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલે કે ના સ્વરૂપની અંદર એના ગુણધર્મની અંદર કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. પુનઃનિકાસ જે વેપારી કરતો હોય, જે ઉત્પાદક પુનઃનિકાસની સેવાનો ઉપયોગ કરતો હોય, એના માટે આ જે ઉદ્ધાર છે એ કેવી છે? આશીર્વાદ રૂપ ગણી શકાય છે. કેવી ગણી શકાય છે? આશીર્વાદ રૂપ ગણી શકાય છે, કારણ કે એને વધારાનો ખર્ચો એને દેવો પડતો નથી. ત્યારે ત્યાં એનું પેકિંગ કરી, નવું પેકિંગ કરી અને જ્યાં એને મોકલવાની હોય છે ત્યાં એને રવાના કરી દેવામાં આવે છે. તો આ થઈ જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર. એક જકાત ભરેલ માલની વખાર, જકાત ન ભરેલા માલની વખાર. પછી તો એક વસ્તુ લઈ જ જવાનું,
પણ આ તો અભ્યાસક્રમ ની અંદર એવું આપેલું છે એટલે આપણે અભ્યાસ કરવો પડે છે, પણ મોટા ભાગે એવું જોવા જાય તો કોઈ નુકસાની થતી નથી. બીજું જોઈએ તો કે વિશિષ્ટ વખત, તો વિશિષ્ટ વખત એટલે કે તો કે જે માલના સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે ખાસ સેવા આપવી પડે તેને વિશિષ્ટ વખત. ખાસ પ્રકારની સગવડતાઓ આપવી પડે, ખાસ પ્રકારની સવલતો આપવી પડે, બરાબર. એમાં એક પણ પ્રકારના માલનો કોઈ પણ પ્રકાર ઓછામાં ઓછો એની અંદર ફેરફાર થતો નથી. અને જો ઓછામાં ઓછો ફેરફાર થાય તો મોટા પાયાઓ શું થાય છે, નુકસાન. એટલા માટે એની અંદર ખાસ શું કરવામાં આવે છે તો કે સેવાઓ આપવામાં આવે છે. ફટાકડા, જેરી, રસાયણો, રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ વસ્તુઓના સંગ્રહ માટે, એની જાળવણી માટે, એની સુરક્ષા માટે ખાસ પ્રકારની વિશિષ્ટ વખારો શું કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. કે જેને ખાલી એક આપણું તણખલું કે કાંઈ પણ ભૂલ થઈ જાય તો મોટા પાયાઓમાં શું થાય છે તો કે નુકસાન થાય છે. હવે એ નુકસાન કોણ ભરપાઈ કરશે, તો કે વખારનો જે માલિક હશે તે જ કરશે. એવા પ્રકારની સાવચેતી રાખે કે જેથી કરીને કાંઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં, કાંઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. સમજાય છે? તો આ વિશિષ્ટ વખત. હજુ ખાસ કરીને પેટ્રોલિયમ પદાર્થો જે છે, પેટ્રોલ છે, ડીઝલ છે, નેફ્તા છે, ઓઇલ છે, આવી જે વસ્તુઓ છે એની જમીનની અંદર, જમીનની અંદર ભૂતળ ટાંકીઓ બનાવવામાં આવે છે. જાઓ છો પેટ્રોલ ભરાવવા માટે ગાડી લઈને તમે જાઓ છો તો કે તમને 12 ટાંકા જોવા મળે છે, નથી જોવા મળતા. એ 12 ની વસ્તુ નથી, એ કેવી છે તો કે પ્રવાહી વસ્તુ છે. ફરજિયાત જમીનની અંદર ભૂતળ ટાંકીઓની અંદર એકદમ વ્યવસ્થિત મોટો ખાડો કરી આખી આખી એલ્યુમિનિયમની ટાંકી બેસાડી અને એની અંદર એવું પેકિંગ કરી અને એનો સંગ્રહ કરવામાં આવે છે કે જો એ જરાક પણ હવા મળે તો એ શું થઈ જાય, પેટ્રોલ નાશ થઈ જાય, ડીઝલ નાશ થઈ જાય, ઓઇલ નાશ થઈ જાય. એટલા માટે એનો વ્યવસ્થિત રીતે સંગ્રહ. પેટ્રોલિયમ પદાર્થો માટે ભૂતળ ટાંકીઓ, ત્યારબાદ ઝેરી રસાયણો માટે ખાસ પ્રકારની ઈંટો એવી આવે છે, બરાબર, કે ખાસ પ્રકારની એવી ઈંટોનો ઉપયોગ કરી ટાંકા બનાવી એની અંદર ઝેરી રસાયણો છે એનો સંગ્રહ કરવામાં આવે છે. અથવા તો ફળ, દૂધ, શાકભાજી આવી જે વસ્તુઓ છે એના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ નામની વખાર આવે છે. કોલ્ડ સ્ટોરેજ નામની વખાર, તો તમે ઘણી વખત હાઈવે રોડ ઉપર જતા હો તો દૂધના તમને ટ્રક મળતા હોય, મોટા ટેન્કર વાળા ટ્રક તમને મળતા હોય, તો એ શું છે, કોલ્ડ સ્ટોરેજ વસ્તુઓ છે. કે ઝડપથી જે વસ્તુઓ નાશ પામી જાય છે, ઝડપથી જે વસ્તુઓ નાશ પામી જાય તેનો સંગ્રહ માત્ર ને માત્ર કોલ્ડ સ્ટોરેજ. દૂધ છે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય છે, તો દૂધની ટાંકી છે ગોળ કલરની હોય છે, ગોળ આકારની હોય છે, સિલ્વર કલર હોય છે, એલ્યુમિનિયમની આખી ટાંકી કે એની અંદર એક દિવસ બે દિવસ દૂધ પડ્યું રહે ને તો એ વસ્તુ બગડે ને, કારણ કે એને એવા પ્રકારનું વાતાવરણ આપેલું છે. તમે છાશની થેલી છે, દૂધની થેલી છે, દહીં છે, આવી જે વસ્તુઓ છે એનું પેકિંગ તમે જો એની અંદર હવા આવે છે, હવા શું કામ છે તો કે એની અંદર છાશ છે, દૂધ છે, એક્સ વાય ઝેડ કાંઈ પણ વસ્તુ છે એ છે ખાલી 50 ગ્રામ એક લીટર જ છે, પણ દૂધની કોથળી જે છે એ આટલી જાડી હોય છે. જાડી શું કામ હોય છે, અંદર હવા ભરેલી હોય છે, એ જ્યાં સુધી એને તમે ખોલો નહીં ત્યાં સુધી બગડતું નથી. વિશિષ્ટ વખારોની સ્થાપના કરવામાં આવી અને જે ઉત્પાદકો કે વેપારીઓ આવા પ્રકારની વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરે છે તેવા લોકો માટે આવી વિશિષ્ટ વખારો છે ઉપયોગી બને છે. પણ
એમાંથી જેવું કાઢ્યું કંપનીની અંદર કે એક્સવાઇઝેડ કોઈ પણ વાસણની અંદર તમે એને ભરી દીધું અને પ્રીમિયમ બિલ જો આડા આવડા હાથ અડી જાય તમારા કઈ બીજા શેના દ્વારા તમારા હાથ હોય અને કદાચ અડી જાય અથવા એવી કોઈ વસ્તુની બાજુમાં તમે એ વાસણ રાખી દીધું બરાબર તો પણ એ વાતાવરણ છે દૂધ છે તમારું ભગવી જાય પણ ઓથરીની અંદર હોય તો બગડતું નથી તો મિત્રો આ છે આપણો પાંચમો પ્રશ્ન એટલે કે વખારના અર્થ આપી વખારનો અર્થ આપી વખારના પ્રકારો સમજાવો બરાબર તો વખારની પ્રસ્તાવના જોઈ વખારનો અર્થ જોયો અને વખારના પ્રકારની આકૃતિ જોઈ અને ત્રણે ત્રણ પ્રકારો તમારા બોર્ડ ઉપર મેં દર્શાવેલા છે અને એ છે વાપી અને હાસી એટલે કે માલિકીની દ્રષ્ટિએ ઝપાટની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ માલિકીની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર છે એક છે ખાનગી વખાર અને એક જાહેર ત્યારબાદ છે જકાતની દ્રષ્ટિએ જકાત ભરેલ માલની વખાર અને જકાત ન ભરેલા માલની વખાર અને ત્રીજું છે ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકારમાં સામાન્ય વખાર અને વિશિષ્ટ વખારનો સમાવેશ થાય છે તો અહીંયા આપણે પ્રશ્ન નંબર પાંચ પાઠ ટુની અંદર વખારના પ્રકારો પૂર્ણ કર્યા છે બરાબર છે આજના લેસનની અંદર તમારે બાકીના જે બે પ્રકારોને સમજાવ્યા એના વિશે તમારે ફેસબુકની અંદર લખવાનું છે બરાબર છે એટલે વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરજો ન સમજે તો વધુ વખત તમે યુટ્યુબની અંદર આપણે અપલોડ કરીએ છીએ એટલે વધુ વખત તમે ગમે ત્યારે લિંક ખોલી તમે જોઈ શકો છો બરાબર કે જેથી કરી તમને મગજની અંદર એ વસ્તુ બેસે વધુમાં વધુ વિડીયો જોશો એટલે તમને એ વસ્તુ મગજમાં ઉતરતી જશે અને મગજમાં ઉતરશે એટલે તમારે જે કાંઈ પ્રશ્ન હશે એનું શું થઈ જશે તો કે નિવારણ થઈ જાય છે એટલે ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓ ખાસ વિદ્યાર્થી ધોરણ છે બરાબર તો વ્યવસ્થિત રીતે તમે એનો અભ્યાસ કરજો બરાબર પ્રેશર હોતું નથી પણ છતાં જો વ્યવસ્થિત રીતે તમે અભ્યાસ કરશો બરાબર તો આગળ બારમા ધોરણની અંદર તમારા માટે પણ ખૂબ જ ઉપયોગી કહી શકાય છે તો અહીંયા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછું નવી સેવા લઈ અને ત્રણ સેવાઓ આપણી પૂરી થઈ વીમો ટપાલ ખાતું અને વખાર હજી સેવા છે એ સેવા આપણે